સુરત શહેરમાં દિન પ્રતિદિન ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે અને એપ્રિલ માસના અંતિમ સપ્તાહમાં શરીજનો કાળજળ ગરમીથી હેરાન પરેશાન થઈ ગયા છે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે અને સતત લૂ ફૂંકાઈ રહી છે જેની સીધી અસર જનજીવન ઉપર પણ જોવા મળી રહી છે સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો પારો ચાલીસ ડિગ્રી આસપાસ સ્થિર થઈ રહ્યો છે જેના કારણે શહેરીજનોને આકરા તાપનો સામનો કરવાનો વખત આવ્યો છે આજે શુક્રવારના રોજ સુરત શહેરનું મહત્તમ તાપમાન ચાળીસ ડિગ્રી રહ્યું શહેરીજનોએ આકરા તાપની અનુભૂતિ કરી હતી તેમજ દિવસ દરમિયાન કાળઝાળ ગરમી પડતી રહી હતી શહેરનું આજનું લઘુત્તમ તાપમાન છવ્વીસ પોઈન્ટ ચાર ડિગ્રી રહ્યું જે સામાન્ય કરતા ચાર ડિગ્રી વધારે હતું સુરત શહેરમાં આજે સવારથી જ ઉત્તર દિશામાંથી પ્રતિ કલાકે પાંચ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો રહ્યો જેથી કરી શહેરીજનોએ કાળઝાળ ગરમી સાથે સતત લૂનો સામનો કરવાનો વખત આવ્યો સુરત શહેરના હવામાનમાં આજે ભેજનું પ્રમાણ ત્રેપન ટકા જેટલું રહ્યું હતું દિવસભર પડી રહેલા આકરા તાપની સીધી અસર સુરત શહેરના જનજીવન ઉપર પણ જોવા મળી હતી બપોરના સમયમાં સુરતીલાલોએ મોટે ભાગે પોતાની ઓફિસ કે ઘરે જ બેસીને સમય પસાર કરવાનો વખત આવ્યો હતો સુરત ઉપરાંત નવસારી ભરૂચ વલસાડ તેમજ વાપી સહિતના શહેરોમાં પણ ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે આગામી દિવસોમાં હજુ પણ ગરમીનો પ્રકોપ વધશે એવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે